કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે હું ધોરણ 7 નું ચેપ્ટર 1 વનસ્પતિમાં પોષણ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ વિશે તમને થોડી માહિતી આપીશ. બરાબર, હવે ન્યુટ્રિશન એટલે પોષણ. દરેક સજીવને પોષણની આવશ્યકતા હોય છે. બરાબર, હવે વનસ્પતિ તો તમે જોઈ છે, તમારી ઘરની આજુબાજુ ઘણી લીલી વનસ્પતિઓ આવેલી છે. હવે તમે ધોરણ 6 માં ભણી રહ્યા, ધોરણ 6 માં ભણી રહ્યા કે દરેક સજીવને ખોરાકની આવશ્યકતા હોય છે. એટલે કે કોઈ બી સજીવ હોય, બરાબર, વૃક્ષ વનસ્પતિ પણ એક સજીવ છે, એને પણ ખોરાકની આવશ્યકતા હોય છે. એવી રીતે આપણે, બરાબર, આપણે મનુષ્ય, આપણને પણ ખોરાકની આવશ્યકતા હોય છે. હું અત્યારે શું કરી રહી છું, ચાલી રહી છું. બરાબર, હવે ચાલવા માટે મારે શેની જરૂર પડે, ઉર્જાની. બરાબર, હવે આ ઉર્જા આપણને શેમાંથી પ્રાપ્ત થાય, તો ખોરાકમાંથી. બરાબર, હવે ખોરાકના વિવિધ સ્ત્રોતો છે, ઘણા બધા સ્ત્રોતો છે. બરાબર, હવે ખોરાક આપણને વનસ્પતિમાંથી કાં તો પ્રાણીમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આપણે પ્રાણીઓ અને વનસ્પતિ પર આધાર રાખીએ છીએ. બરાબર, એવી રીતે વનસ્પતિ પણ પોતાનો ખોરાક બનાવે છે, પરંતુ તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર, આપણે જાતે બનાવી શકતા નથી. બરાબર, હવે તમે વિચારશો કે ખોરાક, હવે તમે કે ઘરમાં તો મમ્મી જાતે ખોરાક બનાવે છે, પણ એ આવે છે ક્યાંથી? તો એનો મૂળ સ્ત્રોત વનસ્પતિ છે. બરાબર, હવે વનસ્પતિ જ ના હોય તો આપણે શું, આપણું જીવન શક્ય છે? બરાબર, શક્ય નથી. પ્રાણીઓ પણ વનસ્પતિ પર આધાર રાખે છે. બરાબર, હવે મનુષ્ય એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. વનસ્પતિ બરાબર, હવે વનસ્પતિ, તમે વિચારતા હશો કે વનસ્પતિ શું ખાવા તમાર જાતે રસોડામાં બનાવતા હશે, તો એ પોતાનો ખોરાક પોતાની જાતે સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવે છે. વનસ્પતિ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક પોતે છે. બરાબર, હવે ન્યુટ્રિશનના બે પ્રકાર છે કે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. હવે તમને વિચાર આવતો હશે કે સ્વાવલંબી એટલે શું? સ્વાવલંબી પોષણ એટલે કે સ્વ એટલે પોતાની જાતે જે ખોરાક બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય. અને પરાવલંબી પોષણ કોને કહેવાય? જે વ્યક્તિ બીજા પર આધાર રાખે છે તે છે. બરાબર, હવે વનસ્પતિ તમને વિચાર આવતો હશે કે વનસ્પતિના બધા જ ભાગોમાં ખોરાક બને છે? તો ના, વનસ્પતિના બધા જ ભાગોમાં ખોરાક બનતો નથી. બરાબર, તમને વિચાર આવતો હશે તો કયા ભાગમાંથી એ પોતાનો ખોરાક બનાવે છે? બરાબર, વનસ્પતિ તેના પાંદડામાંથી ખોરાક બનાવે છે. બરાબર, વનસ્પતિના પાને રસોડું પણ કહેવાય છે. બરાબર, હવે આ પાંદડામાં, વનસ્પતિના પાંદડામાં હરિતકણ નામની વિશિષ્ટ સંરચના આવેલી છે. બરાબર, હવે આપણે તેમાં લીલું રંજક, બરાબર, આ વનસ્પતિ છે. બરાબર, આ વનસ્પતિમાં આની શાખાઓ છે, આ પર્ણ છે. બરાબર, આ પર્ણ દ્વારા તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. અને એની શાખાઓ, આ શાખાઓના વાહિનીઓ, એ વાહિનીઓ દ્વારા નીચે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષાર, બરાબર, પાણી અને ખનિજ ક્ષાર શોષીને આ વાહિનીઓ દ્વારા પર્ણ સુધી પહોંચાડે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં તે પોતાનો ખોરાક બનાવે છે. બરાબર, આ તમને પાંદડું દેખાય છે, આ પાંદડામાં આવેલા, બરાબર, એના પર્ણરંધ્ર, બરાબર, એ રક્ષક કોષો દ્વારા, પર્ણરંધ્ર એ રક્ષક કોષો દ્વારા હોય છે. વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો, બરાબર, વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રો, એ છિદ્રો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત. અને મનુષ્ય શું કરે છે?
मनुष्य ए ऑक्सीजन वायु ले छे अने कार्बन डाइऑक्साइड वायु मुक्त करे छे। कुदरती पण केवी कमाल छे, जोयो ने के वनस्पति कार्बन डाइऑक्साइड वायु ले छे अने ऑक्सीजन वायु मुक्त करे छे, तेवी ज रीते मनुष्य ए ऑक्सीजन वायु ले छे अने कार्बन डाइऑक्साइड वायु मुक्त करे छे। आज मित्रों जेने पर्ण रंध्र बराबर आ पानामा आवेला पर्ण रंध्रों ने पर्ण रंध्र के वायु रंध्र पण कहेवामां आवे छे। बराबर जो अहींया बताऊं तमने के आ जमीन छे बराबर, क्या एक छोड उछरेलो छे। हवे एना मूळ द्वारा खनिज क्षारो बराबर, एना मूळ द्वारा पाणी अने खनिज क्षारो नुं वहन वाहिनीओ द्वारा करे છે। આ વાહિનીઓ દ્વારા તે પર્ણ સુધી પહોંચાડે છે, પર્ણ સુધી પહોંચાડે તો જ એ ખોરાક બને છે અને એ સૂર્યપ્રકાશની હાજરીમાં બરાબર આ વાયુ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે।